જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી વિસ્તાર સાથે પોતાનો જૂનો નાતો જણાવે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને શું ખબર નથી કે આદિવાસી વિસ્તારના બાળકોને ભણવું છે, તેમના ગામમાં શાળાઓ તો છે પરંતુ તે શાળાઓ ઉપર મસમોટા તાળાઓ લાગેલા છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો આદિવાસી વિસ્તારોમાં શાળાઓ તો છે પરંતુ શાળાઓમાં શિક્ષકો નથી અને શિક્ષકો ના હોવાથી તે શાળાઓ ઉપર મોટા તાળાઓ લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આ સમસ્યાને લઈ મુખ્યમંત્રીને ગઈકાલે તેમણે પત્ર પણ લખ્યો, તેમણે રજૂઆત પણ કરી અને તેમના જે નાના ભૂલકાઓ છે તેમને ભણવાની ઈચ્છા છે તેવું પણ તેમણે કહ્યું. ત્યારે આજે ફરી એકવાર ચેતર વસાવા આદિવાસી વિસ્તારોના બાળકોને લઈ મેદાને આવ્યા છે. ત્યારે ચેતર વસાવાએ શું કહ્યું તે સાંભળીએ. સરકાર અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશો કન્યા કેળવણીનો કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળ અને અધિકારીગણ, સંધિ અધિકારીઓ પણ તમામ તાલુકાઓમાં જિલ્લાઓમાં જવાના છે. અમે પણ આજે અમારા મત વિસ્તારના શાળા પ્રવેશોના કાર્યક્રમોમાં છે ત્યારે અભિગમ ખૂબ સારો છે. એમને આવકારીએ છીએ કે અધિકારીગણ પણ ગામડાઓમાં નાની નાની શાળાઓમાં આવે છે, સારી વાત છે અને થવું જ જોઈએ. પણ જે આજની મારી મુલાકાતો દરમિયાન જે મારા ધ્યાન પર આવ્યું છે, આજે હું મોટી કાલબીમાં પહેલી શાળામાં ગયો ત્યાં 73 જેટલા બાળકો હતા, માત્ર એક જ શિક્ષક છે. એ બાદ મેં કાકરપાડા નવી વસાહતની શાળામાં ગયા, ત્યાં 1-5 ધોરણમાં માત્ર એક જ શિક્ષક છે. ત્યારબાદ હું સાંભરપાડા નવી વસાહતમાં ગયો, ત્યાં ઓરડાઓ પણ જર્જરિત છે, છોકરાઓ એક ઓરડામાં 5 ધોરણ ભણે છે, ત્યાં પણ એક જ શિક્ષક છે અને જર્જરિત હાલતમાં છોકરાઓ ભયના ઉથારા હેઠળ ભણે છે. ત્યારબાદ હું હરિપુરા ગયો, હરિપુરામાં 50 બાળકો હતા, 50 બાળકોની અંદર માત્ર એક જ શિક્ષક છે અને બે ઓરડા આજે પડો કાલે પડો એવી જર્જરિત હાલતમાં છે. ત્યારે આજે એ બાદ હું આ 5મી શાળા જૂની આંબાવાડી ખાતે પહોંચ્યો છું. અહીંયા પણ બાળકોને અમે આવકાર્યા છે, પ્રવેશ આપ્યો છે. અહીંયા પણ છેલ્લા 6 વર્ષથી ઓરડાઓની દરખાસ્ત કરી છે પણ નવા ઓરડાઓ આજ દિન સુધી બન્યા નથી. ત્યારે આપ સૌના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ગુજરાત શિક્ષણ વિભાગનું 45,000 કરોડ રૂપિયાનું બજેટ છે, 1600થી પણ વધારે શાળાઓમાં એક જ શિક્ષક છે, એમાં 1300થી વધારે શાળા તો એવી છે કે જે આદિવાસી વિસ્તારોમાં જ એક શિક્ષકથી ચાલે છે. ત્યારે શિક્ષકોની પૂરતી ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોના બાળકો આવી સરકારી શાળા પર જ નિર્ભર છે, એમાં અહીંના બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારે પૂરતા શિક્ષકો ભરવામાં આવે, પૂરતા ઓરડાઓ આપવામાં આવે એવી અમારી માગણી છે. આજે મારી 5 શાળાની મુલાકાત દરમિયાન તમામ શાળાઓમાં એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત છે, જે ગંભીર બાબત છે. આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, શાળાઓમાં પૂરતા ગુરુ નથી એટલે નથી ચાલવાનું. 70,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે કઈ રીતના ગુજરાત ભણશે? આ ગંભીર બાબત પર આ શિક્ષણ શાળા પ્રવેશોમાં સરકારે ધ્યાન આપીને ભરતી કરવી જોઈએ એવું હું માનું છું. સાથે સાથે ટેટ પાસ ઉમેદવારો જે શિક્ષક બનવા માટે લાયક છે ત્યારે એ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ભરવામાં આવે એ જ મારી માંગણી છે. અને આવનાર દિવસોમાં સરકાર આ તરફ સકારાત્મક કાર્ય પગલા ભરે એવી આપના માધ્યમથી મારી અપીલ છે. તમે આદિવાસી વિસ્તારના વિકાસની વાતો કરો છો, પરંતુ વિકાસ ક્યાંથી થાય? જ્યારે જે મેન પાયો ગણાતો હોય તે જ કાચો હોય. નાના બાળકોનો પાયો કહેવાતું એ ભણતર અને શિક્ષણ જ તેમને ના મળે તો તેમનો વિકાસ ક્યાંથી થશે? તો ચેતર વસાવાની આ રજૂઆત વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.